વેલકમ ટુ સ્પીક બિંદાસ મચ અવેટેડ ઇન્ટરવ્યુ અરે હાય દેવાન મજા પડશે અને મને ઘણા બધા મિત્રોની એવી લાગણી છે કે ભાઈ તમે કેમ આવતા નથી હવે ફરીથી આવો એટલે જો આજે આપણે હાજર થઈ ગયા બિલકુલ બિલકુલ તો આપણે શરૂઆત કરીએ તમારું રૂટિન ડે લાઈફ કેવી છે જનરલી બહુ એનાર્કી વાળી છે અંધાધૂંધી અને અરાજકતા વાળી છે લોકોને એવું લાગતું હોય છે કે બહુ ઓર્ગેનાઇઝ રૂટિન ડે લાઈફ હોતી હશે એમાં બે પ્રકારના માણસો હોય છે એક બહુ જ ઓર્ગેનાઇઝ લાઈફ જીવતા હોય છે અને બીજા કમ વોટ મેન એ રીતે જીવતા હોય છે એટલે મારી કોઈ ટિપિકલ જીવનશૈલી છે કે જેને તમે ફ્રેમમાં બદ્ધ કરી શકો રાતના મોડે સુધી જાગ્યો હોઉં તો સવારે મોડેથી ઉઠતો હોઉં 12 વાગે ઉઠતો હોઉં એવું પણ બને ક્યારેક 12 વાગે પણ ઉઠતો હોઉં પણ રૂટિન લાઈફની અંદર સામાન્ય રીતે હું 2:30-3 ની આસપાસ સુઈ જાઉં છું કારણ કે રાતના મોટા ભાગે હું લખતો હોઉં થોડું સર્ફિંગ કરીને વાંચતો હોઉં થોડી કોઈ પુસ્તક કે મેગેઝિન્સ વાંચવાનો હોય અને મને ગમતો સમય રાતનો છે એટલે હું પ્રમાણમાં ઘોડ જેવો નિશાચર છું એટલે 2:30 સેજે થઈ જતા હોય છે ક્યારેક 1:30-2 વાગે થાકેલા હોય સુઈ જઈએ એને બાદ કરતાં 2:30 નોર્મલ રૂટીન છે ક્યાંય પણ હું ત્યાં એટલે એટલું તો થઈ જતું હોય ઉઠવાનું સામાન્ય રીતે બહાર કાર્યક્રમો ન હોય બહાર ગામ જવાનું ન હોય તો 9 થી 10 ની વચ્ચે થતું હોય ક્યારેક 8:30 પણ ખરા અમુક સિઝન એવી શિયાળામાં મને થોડું ગમે કે મોડે સુધી સુતા રહેવું તો મોડે સુધી સુવાનું થાય પણ ઉનાળાની અંદર વહેલું ઉઠી જવાય આટલા ફેરફાર થાય ઉઠીને નોર્મલ રૂટીનમાં બીજું કંઈ નહીં હું બ્રેકફાસ્ટ કરતો નથી પણ ફ્રૂટ ખાતો હોઉં છું એટલે એવું નથી હોતું કે બહુ ભારેખમ હેવી બ્રેકફાસ્ટ એવું કોઈ હેવી કામ કરતો નથી મારે ખેતરમાં જઈને કંઈ કામ કરવાનું હોતું નથી કે હેવી બ્રેકફાસ્ટ લેવું પડે નથી ઓફિસે જવાનું હતું ફ્રૂટ ખાય અને જો હું ઘરમાં હોઉં તો ચક્કર મારવા જાઉં અમારી નજીકનું એક ગ્રાઉન્ડ છે ત્યાં થોડુંક દોડવા જાઉં 1.5 કિલોમીટર દોડું એ હમણાંથી શરૂ કરેલું રૂટીન છે છેલ્લા 1.5 વર્ષથી એ પહેલાં એનું હતું બાકી છાપાઓ વાંચવાના 4-5 એક્સા છે ઘરમાં અને કોઈનો જવાબ આપવાના હોય આપણે પેન્ડિંગ કામ હોય લખવાના કેવા કંઈ એ બધા શરૂ થઈ જાય ઉઠતા હોય અને બપોરે જમવાનું ફોન ઘણા બધા ચાલે હું જનરલી બપોર સુધી ફોન વધારે અટેન્ડ કરતો હોઉં બપોરે સુઈ જવાનું મોટાભાગે બપોરે હું સુઈ જતો હોઉં છું સિવાય કે અનિવાર્ય કોઈ કામ હોય ફિલ્મ જોવાનું હોય કોઈ શો હોય બહારગામ હોય બહારગામ લેક્ચર હોય એટલે વાત કરતાં જો હું ફ્રી હોઉં તો હું દુનિયાના કોઈ પણ ફોને બપોરે સુઈ જાઉં છું અને લગભગ સુઈ 1.5 થી 1 કલાકની ઊંઘ લઈ ઉઠીને ડિપેન્ડ્સ રાતની ઊંઘ કેવી હતી ક્યારેક 3 કલાકે બપોરે સુઈ જવાય છે રાતના 3 કલાક જ સુવા મળ્યું હોય પછી પાછા કામે લાગવાનું જનરલી બહાર જવાનું ગોડલથી રાજકોટ આવતો હું તો સાંજના ટાઈમે મોટે ભાગે આવતો હું સાંજના ટાઈમે વધારે બિઝી હોવું એનું કારણ પડે કે મારે શાક ખરીદવાનું હોય તો પણ સાંજનો ટાઈમ હોય અને મારે કોઈ મારી પોતાની વસ્તુ ધારો કોઈ મોબાઈલ કોઈ સોફ્ટવેર કરવું છે એ કરાવવાનું છે તો એ સાંજનો ટાઈમ હોય એટલે મિત્રોને મળવાનું આ બધું જ મોટા ભાગે ઇવનિંગ ટાઈમમાં થતું હોય પ્રોડક્ટિવ વર્ક ઇવનિંગ ટાઈમમાં ઓછું થતું હોય આ રૂટીન છે ના તમે વાત કરી સવારના તમે 4-5 છાપા વાંચો છો તો રવિવાર અને બુધવાર એવા બે દિવસો છે કે જય વસાવડા છે એમના પણ લેખ આવે છે તો શું એ તમે તમારે તમને વાંચવાની ઈચ્છા થાય હા ચોક્કસ હું તમને કહેતો જોઉં છું કે ભાઈ મારા પોતાના લેખ વાંચવાનો મને જે દિવસે ઉમળકો કે ચાર્મ જેને અંગ્રેજીમાં કહેવાય છે ચાર્મ નહીં હોય તે દિવસે લખવાનું પણ ચાર્મ મને નહીં આવે કારણ કે એ મારું ઇન્વોલ્વમેન્ટ છે હજી પણ છપાયેલા શબ્દો જે લખાયેલા શબ્દો હોય એ લખાઈ ગયા ફેક્સ થઈ ગયા પહોંચી ગયા હવે એ છપાઈને પાછા આવે છે અને આપણે ગુજરાતી છપાવામાં તો કેટલી મિસ્ટેક્સ છે જોવા માટે પણ એકવાર વાંચી લેવું જોઈએ પ્રૂફ રીડિંગ મોટા ભાગે પ્રૂફ રીડર હવે રહ્યા નથી જે રહ્યા છે જૂની પેઢીના રહ્યા છે નવી પેઢીમાં તો પ્રૂફ રીડર જ મળતા નથી પણ હું જુદા સંદર્ભે કહું છું કે એ મને એનો ચાર્મ પણ ફીલ થતો હોય છે તમારી જ વસ્તુ છપાઈને આવે તમે કોઈ સરસ રીતે લખ્યું હોય તો મારા તમામ લેખોના ફોટોગ્રાફ્સ હું જ મોકલાવું છું ગુજરાત સમાચાર ઇમેઇલથી એટલે એ કેવી રીતે મુકાયા છે શું થયું છે એ માટે અને ચાર્મ ફીલ થવા માટે એ મારું ઇન્વોલ્વમેન્ટ છે મારા લેખ સાથે મતલબ આપેલું આપણા પ્રોફેશનલ એસાઇનમેન્ટ તરીકે માત્ર જતો નથી એમ મારી પોતાની એક જેમ આપણે આપણો ચહેરો જોવાની મજા આવે રિક્ષામાં ક્યારેક જેને જેમ આપણો લેખ વાંચવાની પણ મજા આવે કપડા બનાવેલા છે પણ એને પહેરીને કેવા લાગે છે એ તો અંદાજ લાગે છે આની જ વાત ચાલે છે તમે રૂટીનની વાત હમણાં કરી તો હમણાં તમારો એક સેમિનાર હતો એનું ટાઇટલ જ હતું કે કુવારા હોવાનો વૈભવ હું ફરીથી આપને વિનંતી કરીશ કે સ્પીક બિંદાસના દર્શકોને આપ કુવારા હોવાનો વૈભવ આપનો જણાવશો મને જોઈને સાંભળીને વાંચીને એમને ઘણો ઘણો વૈભવ તો અંદાજ આવી જતો હશે મેં એમાં કેટલીક રમૂજ કરેલી અને બધો એ તો લગભગ 1.5 કલાકનું પ્રવચન હતું એટલે એ તો બધું આપણે અત્યારે ન કહી શકીએ પણ 2-3 મહત્વના મુદ્દાઓ કહી દઉં એ વાતને એક તો મેં બહુ સ્પષ્ટપણે એમ કહેલું કે આપણે ભારતનો તો ઇતિહાસ છે એમાં જેટલી ગડબડો છે એ પરણમાંથી થયેલી છે દશરથ કઈ કઈને પરણતા ન હોત તો રામાયણનો પાયો ન લખાયો હોત રામના વનવાસનો શકુનખાને રામને પરણવાની લક્ષ્મણને પરણવાની ઈચ્છા ન થઈ હોત
તો એના નાક કાન કપાયા ન હોત ને રાવણ ની એન્ટ્રી ન થઈ હોત, રાવણ ને સીતાને પરણવાની ઈચ્છા ન થઈ હોત તો રામ રાવણ નું યુદ્ધ જ ન થઈ હોત, અને એ ઈચ્છાને કારણે વળી પાછું વનવાસ સીતાનો ન થયો હોત અને લવકુશ વાળી વાત ન થઈ હોત, સીતાને ધરતીમાં સમાવું ન પડ્યું હોત જો આખી રામાયણ આવી ગઈ પરણવાના મુદ્દે. મહાભારત ની અંદર શંતનુ ને, રાજા શંતનુ ભીષ્મના પિતા, એને ગંગા સાથે પરણવાનું મન થયું એમાં ભીષ્મ આવ્યા અને ગંગા જતી રહી. પછી સત્યવતી સાથે પરણવાનું મન થયું એમાં પેલા ભીષ્મએ પ્રતિજ્ઞા લેવી પડી અને એના સંતાનો વચ્ચેની આ માથાકૂટ શરૂ થઈ. એમાં ધૃતરાષ્ટ્ર ગાંધારીને પરણ્યા તો શકુની આવી ગયો આખા આખા મહાભારતની અંદર. અને બાકી તમે જુઓ તો પાંડુ માદ્રીને અને કુંતીને પરણ્યા, એમાં માદ્રી સાથે પરણ્યા એમાં તો પાંડુનો વિલય થયો, અને દ્રૌપદીને લેવા જતા આખે આખું કેવું મહાભારત થયું. પછી દ્રૌપદીએ મહાભારતને આગળ કેમ વધાર્યું એ આપણને બધાને ખબર છે. એટલે ટૂંકમાં ભારત વર્ષનો ઇતિહાસ એવું બતાવે છે કે તમારે કુરુક્ષેત્રથી તમે એક લેવલે પહોંચી જાવ છો ત્યારે તમે અમુક રકમ ગુમાવતા નથી, એ શ્યોર થઈ જાય છે. પછી તમે જો આગળ જાઓ તો તમને વધારે રકમ મળે છે, પણ આગળ કદાચ ન જઈ શકો તો જેટલી રકમ મળી છે એમાં તમે સિક્યોર થઈ ગયા છો, પછી તમે રિસ્ક લઈ શકો. હું કુંવરાઓ અને વૈભવને આ રીતે જોઉં છું કે જે પ્રકારની એક માણસને આઝાદીની, મોકળાશની, મુક્તિની પણ એક સુગંધ હોય છે, મેં પૂરેપૂરી માની છે. સામાન્ય માણસ માની શકે એની જિંદગીમાં એના કરતા વિશેષ માની છે, અને ખાસ્સી એવો યુવાનીનો સમય માની છે. કારણ કે આપણે ત્યાં મોટાભાગે ટ્રેડિશનલી તમે યુવાન હો ત્યારે જ ઘર સંસારની જવાબદારીઓ આવી જાય, એટલે કેટલીક બાબતોમાં તમારે સમય આપવો જોઈએ. હું એમ કહું છું આપવો પડે નહીં, આપવો જોઈએ. હું તો મારે આપવો જોઈએ. મને એક પ્રવચન પૂરું થયા પછી એક મિત્રે એવો સવાલ પૂછેલો કે તમારી સર્જકતામાં કઈ વિશેષ ઉમેરો થશે એવું તમે માનો છો લગ્ન જીવનમાં? એટલે મેં એમ કહું છું કે જો હું લગ્ન જીવનમાં આગળ વધું તો લગ્ન જીવન મારી પ્રાયોરિટી હોય. અત્યારે કુંવરાપણાના જલસા મારી પ્રાયોરિટી છે, એટલી જ પ્રાયોરિટી હું મારા જીવન સાથે આપું, અને એનામાં સર્જકતા જે આવતી હોય તો સર્જકતા છોડી દેતા પણ વાંધો ના આવે. હું ઠંડા કહેલી જે મનસુખ ખાને ફિલ્મો બનાવવાની છોડી દીધી એમ, એ છોડીને મારે બીજા કામમાં વ્યસ્ત થઈ જાઉં જેમાં મારા જીવન સાથે વધારે સમય આપી શકું. આટલું ક્લિયર છું. શું કામ ક્લિયર છું? કારણ કે હું પૂરો ધરાયેલો છું કુંવરાપણ અને વૈભવથી. એટલે કુંવરાપણ એક એવું વૈભવ છે કે જેનાથી તમે ધરાયેલા રહો અને અતૃપ્ત હો તો તમને મુશ્કેલી થાય. તમને પરણી દીધા પછી પણ એમ થાય કે આ અતૃપ્તિનું કંઈક કરવું પડશે, પણ હું પૂરેપૂરો તૃપ્ત છું આ બાબતમાં. જલસા કર્યા છે, ભોગવટો કર્યો છે, તમામ પ્રકારના સુખો જીવનના છે એ જલસાથી જેટલા આપણી કેપેસિટીમાં હોય અને આપણે માણી શકીએ, અને ખાસ કરીને કોઈને દુઃખી કર્યા વિના કે કોઈને છેતર્યા વિના બહુ ક્લિયર કટ રહીને એમ આપણે માણ્યા છે. દુનિયાભરની શ્રેષ્ઠ જગ્યાઓ જોઈ છે, જ્યારે કોઈને આઝાદ મિજાજ થઈને કોઈને પણ જવાબ આપ્યા વિના કભે થેલો નાખીને નીકળી ગયા છીએ, અને જે મરજી પણ એ કર્યું છે, રાજીનામું આપવું હોય તો કરાર અથવા રાજીનામું, આપણી મરજી થઈ એટલે રાજીનામું એ આપી દીધું છે. ગમ્યું ત્યાં કામ કર્યું છે, નથી ગમ્યું ત્યાં કામ કરવાનું બંધ કર્યું છે, ગમ્યા તેવા લોકોને જવાબ આપ્યા છે, ગમ્યા તેવી રીતે રહ્યા છીએ. તો આ એક વૈભવ છે. વૈભવ આપણે એમ માનીએ છીએ બેંક બેલેન્સમાં જ સંભાળેલો છે, પણ અલ્ટિમેટલી મની ઇઝ વોટ મની ડઝ. પૈસો એ છે જે પૈસો કરે છે, એટલે પૈસાનો તમે શું યુટિલાઇઝેશન કરો છો. તો મેં આ વૈભવ પૂરેપૂરો માન્યો છે, બહુ બિંદાસ પણ માન્યો છે. સ્પીક બિંદાસ એવું તમારું નામ છે, બહુ બિંદાસ શબ્દ મને ગમતો શબ્દ છે, એટલે મેં બિંદાસ પણ માન્યો છે. અને એટલું હું વર્થથી કહી શકું છું કે હું એવું નથી કહેતો પણ લેવાનો વૈભવ ઓછો હોય છે, પણ જીવનની અંદર બે બાબતો મહત્વની હોય. એક, તમે શું કરવા માંગો છો, અને બીજું કોની સાથે કરવા માંગો છો. તો હવે કોની સાથે કરવા માંગો છો, શું કરવા માંગો છો, જેટલું જ મહત્વનો પ્રશ્ન છે. પછી ગાંધીજી સાથે કસ્તુરબા આપોઆપ જોડાઈ ગયા એવું મારે નથી કરવું. એટલે મારે પોતાની કેટલીક માનસિક જે પેલી કહેવાય ગણતરી એવો શબ્દ નહીં વાપરું, હું ડિમાન્ડ એવો શબ્દ પણ નહીં વાપરું, પણ રુચિ, ટેસ્ટ, પસંદગી, બરાબર એવું હોય એવું થશે ત્યારે પણ લાવવાનો વૈભવ મળશું.